मुख्यमंत्री श्री ने नमस्कार। नमस्ते। हूँ चौधरी प्रगति एच श्री जे एम चौधरी कन्या विद्यालय गांधीनगर मा धोरण 12 मा अभ्यास करू छु। मारो आप श्री ने प्रश्न छे कि आपनु राज्य दीकरियों माटे सलामत राज्य गणाय छे, छता नाना मोटा बनाव बनता ज होय छे, तो आप सुरक्षा माटे शू करशो? એ બોલતી હતી તારે જ આમ તાકાત હતી મને, અને જો તમે પોતે જ તાકાતવર બનો ને તો મારે સુરક્ષા માટે કાંઈ જ ન કરવું પડે આખા ગુજરાતની અંદર। એવું છે, અને આ જે તાકાત છે એ નાનપણથી આવતી હોય છે ભાઈ, નાનપણથી આવતી હોય છે। તમે ગભરાઈ જાઓ, તમે ભાગવા માંડો, તમે અંધારાથી ડરો, તમે કૂતરાથી ડરો, તો પછી તમે તમારી જાતની સુરક્ષા જ નહીં કરી શકો। અને જ્યારે આપણે આપણી જાતની સુરક્ષા નથી કરી શકતા ત્યારે સરકારોએ આગળ આવવું પડતું હોય છે। એક સુરક્ષા છે કે આ પ્રકારની જે આપત્તિ બહેનો ઉપર આવે છે એ સુરક્ષાની વાત છે, બીજો સુરક્ષા છે તમારી હેલ્થની સુરક્ષા। તમારું હેલ્થ મજબૂત હશે તો તાકાત ઓટોમેટિક આવશે, અને એટલા માટે હેલ્થ તરફ પણ તમારે બધાઓની કાળજી હોવી જોઈએ એવું છે। અહીં વસુબેને મને કહ્યું કે 12માં ભણે છે, આવી જ છે પતળી આવડી, તો હેલ્થ માટે કોન્સિયસ રહેવું પડે આપણે એવું છે। અને મેં કહ્યું એમ કે છોકરીઓ, ખાસ કરીને છોકરીઓ પતળા રહેવા માટે એક રોટલી ખાવાની, બે રોટલી ખાવાની, બટાટાનું શાક જ ભાવે, કારેલા તો ભાવે જ નહીં, દૂધ તો પીવાય જ નહીં, જાંબુ તો ખવાય નહીં, કેમ તો કે કાળા થઈ જવાય। આવા ભાવ જો તમારા પડેલા હોય તો તમે તમારી જાતને તંદુરસ્ત, સક્ષમ, મજબૂત કેવી રીતે બનાવી શકશો? અને એટલા માટે ગુજરાતની દીકરી સુરક્ષિત કેવી રીતે બધી જ દિશાની અંદર એની સુરક્ષા કેવી રીતે રહે એના માટે ભરપૂર પ્રયાસ આપણે કર્યા છે મિત્રો। એના ખોરાકની ચિંતા કરી છે, એના સ્વાસ્થ્યની ચિંતા કરી છે, એના શિક્ષણના, એના જે કોઈ પ્રશ્નો છે એની આપણે ચિંતા કરી છે, એને જવામાં તકલીફ ન પડે એના માટે અનેક યોજનાઓ બનાવી છે, એ દૂધ પીવે અને મજબૂત બને એના માટે પણ ચિંતા કરી છે, નજીકમાં શાળાઓ પ્રાપ્ત થાય એના માટે પણ ચિંતા કરી છે, સગર્ભા બને તો બાળ શિક્ષણ કેવી રીતે આપી શકાય એની પણ ચિંતા કરી છે, દીકરીનો ચારિત્ર યોગ્ય રીતે બને અને ચારિત્રશીલ બને એના માટે એના પણ આ બધા મથામણ છે આપણી। તો એવું સુરક્ષાની દ્રષ્ટિએ, માત્ર એ સુરક્ષા નહીં, હાથમાં લાકડી આપીને એને સુરક્ષિત રહે એના માટેનો પ્રયત્ન કરવા પણ અનેક પ્રકારની આપણી યોજનાઓ બનાવી છે, અને એમાં મેં બધાઓને જોડ્યા છે મિત્રો। હમણાં મહિલા સશક્તિકરણનું એક પખવાડિયું જે ઉજવાયું એમાં મેં પોલીસને જોડી ભાઈ, કે તમે પણ જાઓ સ્કૂલોની અંદર અને કરાટે એને બધું શીખવાડો, આ બધું શીખવાડશો તો તાકાત આવશે મિત્રો। અને એટલા માટે દીકરીઓ અહીં બેઠી છે ત્યારે તમને બધાઓને મારી વિનંતી છે, કલ્પના કરી લો બહેનો કે આપણા રાજ્યની અંદર 1,00,000 પ્રસૂતિ થાય છે ત્યારે, 1,00,000 પ્રસૂતિ થાય છે ત્યારે લગભગ 40-45 બાળકો મૃત્યુ પામે છે, અને એનાથી વધારે માતાઓ મૃત્યુ પામે છે, અને એના મૂળની અંદર એનું સ્વાસ્થ્ય છે, હિમોગ્લોબિનનું પ્રમાણ જ ઓછું હોય। અને એટલા માટે મેં શરૂઆતમાં આયર્ન ફોલિક એસિડની ગોળીઓની તમારી સામે વાત કરી એવું છું। રાજ્યની 50% દીકરીઓમાં 7-8% હિમોગ્લોબિનનું પ્રમાણ હોય એ દીકરી સક્ષમ બાળકનો જન્મ કેવી રીતે આપી શકે? આ ચિંતાનો વિષય છે, અને એટલા માટે દીકરીઓને હું કહું છું કે તમે બધા જ તમારા શરીરમાં 13% કરતાં વધારે હિમોગ્લોબિનનું પ્રમાણ ન થાય ત્યાં સુધી ચિંતા કરજો,
શિક્ષકોને પણ મારી વિનંતી છે કે તમે પણ ચિંતા કરજો તમારી શાળાઓની અંદર, તો આપણે ભવિષ્યના જે બાળકો જન્મવાના છે એ બધાઓને સુરક્ષિત બનાવી શકીશું. બેન,